नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 सामाजिक विज्ञान जेनी अंदर विद्यार्थी मित्रों आपणे 13મા પ્રકરણનો અભ્યાસ ચાલુ છે। 13મા પ્રકરણનું નામ છે ઉત્પાદન ઉદ્યોગો, જેની અંદર વિદ્યાર્થી મિત્રો અગાઉના લેક્ચરની અંદર આપણે ઉદ્યોગોનું મહત્વ છે, ઉદ્યોગોનું વર્ગીકરણ, ત્યારબાદ સુતરાઉ કાપડ છે, શણનું કાપડ ઉદ્યોગ, રેશમી કાપડ છે, એ ઉપરાંત ભારતનો જે કાપડ ઉદ્યોગ છે એની અંદર સુતરાઉ કાપડ, ઉની કાપડ અને રેશમી કાપડના જે ઉદ્યોગો છે એનો નકશા વિશે પણ આપણે અભ્યાસ કરી ચૂક્યા છીએ। અને એ પણ મેં જાણ તમને કરી છે કે આ નકશો તમારે તૈયાર કરી લેવાનો છે। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે ઉની કાપડ, રેશમી કાપડ છે, ખાણ ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ, જે કાગળ ઉદ્યોગ છે એ, ત્યારબાદ પછી ખનિજ પર આધારિત જે ઉદ્યોગો છે જેમાં આપણે લોખંડ અને પોલાદ ઉદ્યોગ વિશે અભ્યાસ કરી ગયા હતા। ત્યારબાદ આજે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ અભ્યાસ કરવાનો છે, એની અંદર પહેલાં આપણે જોવાનું છે ભારતનો જે નકશો છે એમાં લોખંડ પોલાદ ઉદ્યોગના જે કેન્દ્રો છે એનો નકશો આપણે જોવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૂચિ આપણે છે સંજ્ઞા સૂચિ, જે લોખંડ પોલાદના ઉદ્યોગ જે છે જે આવેલા છે તે આપણને આ ગુલાબી રંગના ડોટ છે જોવા મળે છે। ત્યાં દરેક જગ્યાએ આપણને લોખંડ અને પોલાદના ઉદ્યોગો જોવા મળે છે, જે અહીંયા છે, જે દુર્ગાપુર છે, જમશેદપુર છે, રૂકાઉકેલા, ભિલાઈ છે ને, અહીંયા વિશાખાપટ્ટનમની અંદર પણ છે, હજીરા, વિજયનગર, ભદ્રાવતી, આ બધા સેલમ, એ દરેક જગ્યાએ આપણને લોખંડ અને પોલાદના ઉદ્યોગો જોવા મળે છે। ત્યારબાદ હવે આગળ વધીશું આપણે, એમાં જોઈશું એલ્યુમિનિયમ ગાળણ। તો લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ જે છે એલ્યુમિનિયમ ગાળવાનો છે। આ ધાતુ વજનમાં હલકી, મજબૂતાઈ, ટીપાઉટપણું, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશિષ્ટ ગુણ ધરાવે છે। બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે। એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી મોટર રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે। એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં થાય છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જે લોખંડ પોલાદ પછી જોઈએ બીજો મહત્વ ધાતુ ધરાવતો જે એલ્યુમિનિયમ ગાળણનો ઉદ્યોગ છે, આ ધાતુ કે વજનમાં હલકી હોય છે, મજબૂતાઈ અને ટીપાઉપણું અને વિદ્યુતનો સુવાહક અને કાટ ન ચડે એવા તેના વિશિષ્ટ ગુણો છે। બોક્સાઇડ અને એલ્યુમિનિયમની જે કાચી ધાતુ છે એ ઉપરાંત એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુ ભેળવી મોટર જે છે, રેલવે, હવાઈ જહાજ, યાંત્રિક સાધનો બનાવવા માટે પણ આપણે આ એલ્યુમિનિયમનો ઉપયોગ કરી શકીએ છીએ। એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ જે છે એ વિદ્યુતમાં જાય છે। આથી જ્યાં બોક્સાઇડ છે જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય છે ત્યાં આ ઉદ્યોગો સ્થપાય છે, કેમ કે આ વિદ્યુતની પણ જરૂર પડે છે અને જળની પણ જરૂર પડે છે। એ જળ વિદ્યુત જ્યાં સરળતાથી અને એ ઉપરાંત બોક્સાઇડ, આ ત્રણ વસ્તુ જ્યાં સરળતાથી પ્રાપ્ત થાય છે ત્યાં એલ્યુમિનિયમ ગાળણ ઉદ્યોગ સ્થપાય છે। જેમ કે ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાના સ્થપાયા છે। ત્યારબાદ આપણે જોઈશું તાંબુ ગાળણ। વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધ્યો છે। વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ,
રેડિએટર, ગર્ભપ્રાસના વાસણો વગેરે સાધનોનો તાંબુ ઉપયોગી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે જે વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ વધી રહ્યો છે. તો વિદ્યુત ઉદ્યોગ જે છે એ રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિએટર, ઘર વપરાશના સાધનો વગેરે સાધનોમાં તાંબાનો ઉપયોગ થાય છે. ભારતમાં સૌપ્રથમ તાંબા ગાળણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે પ્રસ્થાપિત કરવામાં આવ્યો. 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે ભારતમાં સૌપ્રથમ કે તાંબુ ગાળણ ઉદ્યોગ જે છે એ ભારતીય તાંબા નિગમ દ્વારા ઝારખંડની અંદર જે ઘાટશિલા છે ત્યાં સ્થાપવામાં આવ્યું. અને 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ અંતર્ગત સ્થળાંતરિત કરવામાં આવ્યું. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે છે. એટલે કે હિન્દુસ્તાન જે કોપર લિમિટેડ છે એ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું કે ઉત્પાદન કરવામાં આવે છે. અને ભારતની અંદર પોતાની જે જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આપણે આયાત કરવું પડે છે, એટલે કે મંગાવવું પડે છે. ત્યારબાદ જોઈશું રસાયણ ઉદ્યોગ. તો રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણો બે પ્રકારના છે, કાર્બન રસાયણો અને અકાર્બનિક રસાયણો. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રોલ રસાયણ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ રસાયણ તથા દવાઓમાં થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ ખનિજ તેલ, રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક જોવા મળે છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે આ રસાયણ ઉદ્યોગ છે એ ભારતનો મહત્વનો ઉદ્યોગ છે. જે રસાયણો બે પ્રકારના છે, એક કાર્બનિક રસાયણ અને બીજું છે અકાર્બનિક. તો કાર્બનિક રસાયણની અંદર પેટ્રોલિયમ જે છે, પેટ્રોકેમિકલ્સ જે છે એ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસાઓ છે, કૃત્રિમ રબર છે, પ્લાસ્ટિકની જે વસ્તુઓ છે, રંગ છે, દવાઓ, રસાયણો વગેરે બનાવવા માટે ઉપયોગ થાય છે. કાર્બનિક જે રસાયણ ઉદ્યોગ છે એ ખનિજ તેલ રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક આપણને જોવા મળે છે. આ કાર્બનિક રસાયણ ઉદ્યોગને સંદર્ભે ગંધકનો જે તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એસ, કોસ્ટિક સોડા, ક્લોરિન વગેરેમાં થાય છે. જંતુનાશક દવાઓના ઉપયોગ જે ઉત્પાદન છે એ ઉત્પાદનમાં નિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણ ઉદ્યોગોમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે જે કાર્બનિક રસાયણ ઉદ્યોગ છે એના સંદર્ભે ગંધકનો જે તેજાબ છે, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી છે, સોડા એસ, કોસ્ટિક સોડા, ક્લોરિન વગેરે આપણને જોવા મળે છે. એ ઉપરાંત જંતુનાશક જે દવાઓ છે, દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન મહત્વનું છે. રસાયણ ઉદ્યોગો છે એ રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી છે. એ ઉપરાંત આપણને અમદાવાદ છે, વડોદરા છે, અંકલેશ્વર, ભરૂચ વગેરે
જગ્યાએ આપણને રસાયણ ઉદ્યોગ કેન્દ્ર જોવા મળે છે. ત્યારબાદ આવશે રાસાયણિક ખાતર. દેશનું સર્વપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થપાયું હતું. આ ઉદ્યોગના વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતેથી થયો. એટલે કે આ રસાયણ ખાતર છે એ 1906ની અંદર તમિલનાડુની અંદર આવેલું જે રાનીપેટ છે એ ખાતે રાસાયણિક ખાતરનું કારખાનું સ્થપાયું હતું. આ ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતે થયું હતું. એ ઉપરાંત ગુજરાત છે, તમિલનાડુ, ઉત્તરપ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ આપણને જોવા મળે છે. ગુજરાતમાં કલોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના ઉદ્યોગ કારખાના આપણને જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈશું પ્લાસ્ટિક ઉદ્યોગ. જે પ્લાસ્ટિક ઉદ્યોગ છે વિદ્યાર્થી મિત્રો, એ દેશના દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની જે કાચા માલની માંગમાં કે વધારો થાય છે. આપણે વિદ્યાર્થી મિત્રો જોતા હશો કે દર વખતે ઘરે આપણે દરરોજ પ્લાસ્ટિકનો જ ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ. વોટરપ્રૂફિંગ તથા બીબામાં ઢાળી શકાય તેવા ગુણના કારણે પેકિંગ રસાયણોના સંચયના ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ થાય છે. જે પ્રતિદિન આપણે પ્લાસ્ટિકનો વધારે ઉપયોગ કરતા રહીએ છીએ એના કારણે રસાયણોના જે સંચય છે ટેક્સટાઇલ, મકાનોના બાંધકામમાં છે, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિકની અંદર આપણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ. દિલ્હી છે, મુંબઈ છે, કોલકાતા, બેંગાલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નઈ પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો છે. ત્યારબાદ આપણે જોઈશું સિમેન્ટ ઉદ્યોગ. મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ અનિવાર્ય બને છે. ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં ભારતમાં, એટલે વિશ્વની દ્રષ્ટિએ ભારતનો બીજો ક્રમ છે. તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. જે આપણે વિદ્યાર્થી મિત્રો, આ તો તમને ખ્યાલ જ હશે કે સિમેન્ટ ઉદ્યોગ, જેમ કે આપણે સિમેન્ટનો કઈ કઈ જગ્યાએ ઉપયોગ કરીએ છીએ, તો કે મકાન બાંધકામમાં, સડકો બાંધવામાં આપણે સિમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છીએ. પ્રથમ ક્રમ કે સિમેન્ટનું ઉત્પાદનમાં ચીન આવે છે, ત્યારબાદ બીજો ક્રમ ભારત દેશનો આવે છે. ચૂના પથ્થર, કોલસો છે, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી વગેરે સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. એટલે કે સિમેન્ટ બનાવવા માટે કયા કાચા માલનો ઉપયોગ થાય, તો કે ચૂનાનો પથ્થર છે, કોલસો છે, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટીનો ઉપયોગ કરવામાં આવે છે. કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં સ્થપાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, જે આ કાચો માલ આપણે જોયો સિમેન્ટ બનાવવા માટે, તો આ બધા માલનું વજન વધારે હોય છે, એટલા માટે જ્યાં કાચો માલ સરળતાથી પ્રાપ્ત થાય છે ત્યાં જ કે આપણે સિમેન્ટના કારખાના બનાવવામાં આવે છે. ગુજરાતમાં આ ઉદ્યોગનો સારો એવો વિકાસ થયો છે. ત્યારબાદ જોઈશું પરિવહન ઉપકરણ ઉદ્યોગ.
મુસાફરી માટેના અનેક વાહનો આપે જોયા હશે. જોયા હશે વિદ્યાર્થી મિત્રો, આપણે મુસાફરી અલગ અલગ સાધનની અંદર કરતા હશો તો એ વાહનો તમે જોયા હશે અને તમને ખ્યાલ પણ હશે. તો અગાઉ આપણે પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા જેની ગતિ કેવી હતી? ધીમી હતી. આજે આધુનિક યુગમાં રસ્તાઓના વિકાસ સાથે ઝડપી ગતિવાળા જે વાહનો છે એ ક્રમશસર વપરાશમાં આવ્યા છે. આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાંના જમાનામાં કે ઘોડાગાડી એનો ઉપયોગમાં કરવામાં આવતો મુસાફરી માટે, જે પશુ દ્વારા ખેંચાતા વાહનો છે તો એ ખૂબ જ ધીમી ગતિ હતી. અત્યારના સમયની અંદર ગતિ ઝડપી ગતિવાળા વાહનોનું વધી ગયા છે, એવા વાહનોનો ઉપયોગ આપણે કરી રહ્યા છીએ તો એને પરિવહન ઉદ્યોગ કહે છે. એમાં આપણે જોઈશું રેલવે. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. એટલે કે ભારતની અંદર મુસાફરી માટે આપણે રેલવે સેવાનો ઉપયોગ કરીએ છીએ. રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે જે છે એન્જિન છે, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ પોતે તૈયાર કરે છે. એ ઉપરાંત કે ખાનગી ધોરણે આપણે જોવામાં આવે તો ખાનગી ધોરણની અંદર વિદ્યાર્થી મિત્રો ઘણી બધી ટેકનિકલ પરિસ્થિતિ જોવા મળે છે. જેમ કે આપણે રેલગાડીના ડબ્બા જે વાહનો છે એ વાહનોની અંદર ડબ્બાને જે છે એ ખુદ તૈયાર કરવામાં આવે છે અને ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવેના જે એન્જિનો છે એ રેલવેના એન્જિનો ત્રણ પ્રકારના આપણને જોવા મળે છે. એક છે વરાળ, બીજું ડીઝલ અને ત્રીજું છે વિદ્યુત. એમ ત્રણ પ્રકારના રેલવે એન્જિન આપણને જોવા મળે છે. વર્તમાન સમયની અંદર વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવાતી જે હેરિટેજ છે રેલવેમાં જ કે ઉપયોગમાં લેવાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનોનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિઝામમાં જે ચિત્રંજન લોકોમોટિવ વર્કલ છે, વારાણસીમાં ડીઝલ લોકોમોવ વર્કલ્સમાં તથા જમશેદપુરની અંદર ટાટા લોકોમોટિવ જે વર્કલ્સ છે એ વર્કલ્સની અંદર પણ થાય છે. એટલે કે ડબ્બા આપણે ખાસ કરીને યાદ રાખવાનું કે રેલવે એન્જિન કેટલા પ્રકારના છે તો ત્રણ પ્રકાર, વરાળ, ડીઝલ અને વિદ્યુત, જેની અંદર વર્તમાન સમયની અંદર આપણે વરાળથી ચાલતા એન્જિનનો પ્રવાસ હેતુ ઉપયોગમાં લેતા હોઈએ છીએ અને જે ડીઝલ અને વિદ્યુત એન્જિનોનું છે એમનું ઉત્પાદન આપણે પશ્ચિમ બંગાળની અંદર મિહિઝામાં ચિરંતર લોકોમોટિવ વર્કર્સ, વારાણસીની અંદર ડીઝલ લોકોમોટિવ વર્કર્સ અને જમશેદપુરની અંદર ટાટા મોકોમર્સી વર્કર્સની અંદર થાય છે. મુસાફરો માટેના જે ડબ્બો છે એ ડબ્બો પેરામ્બુર, મેગાલુર, કપૂરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેના જે પાટા, એન્જિન, પાર્ટ્સ, વ્હીલ વગેરેના કારખાના પણ થાય છે. આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનના વિદેશમાં પણ નિકાસ કરી શકીએ છીએ. આમ રેલવેના અલગ અલગ પાટા અને અલગ અલગ પાર્ટ્સ એન્જિન દ્વારા આપણે રેલવે તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું હવે સડક વાહનો. સ્વતંત્રતા પહેલાં આપણે વિદેશથી આયાત કરેલા ગાડીના ભાગોને જોડીને ગાડીઓ બનાવતા હતા. હવે તો કે ટ્રક છે, બસ,
कार, मोटरसाइकल, स्कूटर तथा साइकल बनावाना कारखानामां विदेश देशमां ज के स्थपाया छे। विद्यार्थी मित्रों शुं कहे छे के पहला जमानानी अंदर विदेशथी आपणे આયાત કરીને ગાડાના ભાગો જે છે એ જોડીને બનાવવામાં આવતા અને હવે તો કે ટ્રક છે, બસ છે, કાર છે, મોટરસાયકલ, સ્કૂટર સાયકલ જેવા બનાવવા માટે કારખાનાઓ પણ સ્થપાયા છે। સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે ખાનગી ધોરણે થાય છે। વિશ્વમાં વ્યવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પાંચમું છે। એટલે કે વ્યવસાયની દ્રષ્ટિએ જોવામાં આવે तो भारत जे छे पांचमो स्थान धरावे छे। आजे भारत नी अंदर तैयार थता वाहनों तथा तेना जुदा जुदा भागों नो विदेशी पण निकास करवामां आवे छे। ट्रेक्टर तथा साइकलों नो पण मोटा प्रमाण में उत्पादन थाय छे, जेथी निकास माटे विदेश मां करीए छीए। एटले के पहला स्वतंत्रता पहला आपणे बळदगाड़ा ने एवुं बधुं बनाववामां आवतुं, तो एना माटे पण अमुक पार्ट्स जोईए ने जे એ આયાત વિદેશમાંથી કરવામાં આવતું। પછી ધીમે ધીમે આપણે ટ્રક છે, બસ છે, કાર છે, મોટર આ બધું બનાવવા લાગ્યા અને સડક વાહનોનું ઉત્પાદન મોટા ભાગે કે ખાનગી ધોરણે હતું। અને આપણે કે જે વાહનો તૈયાર કરવામાં કરીએ છીએ એ પછી તૈયાર કરીને વિદેશની અંદર નિકાસ કરીએ છીએ, જે કે મોટા ભાગે આપણે જે સાયકલોને છે એ બનાવી અને બીજા દેશ એટલે કે વિદેશની અંદર આપણે એને નિકાસ કરીએ। ત્યારબાદ જોઈશું જહાજ બાંધકામ। ભારતમાં જહાજ બાંધકામનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે, પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે। શું કહે છે વિદ્યાર્થી મિત્રો કે જહાજ બાંધવાના જે ઉદ્યોગો છે પ્રાચીન સમયથી જ કે છે અને અત્યારના સમયની અંદર જહાજ બાંધવાના મુખ્ય પાંચ કેન્દ્રો છે વિશાખાપટ્ટનમ, કોલકાતા, કોચી, મુંબઈ અને મ્યાન ગોવા, જે જાહેર ક્ષેત્રો છે જે જહાજ બાંધવાનું કામ કરે છે। કોચી અને વિશાખાપટ્ટનમની અંદર મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય છે। એ ઉપરાંત ખાનગી ક્ષેત્રે ધરાવતી વાહનની જે ગોદીઓ સ્થાનિક જરૂરિયાત પૂરી કરે છે, એટલે કે જે મોટા મોટા જહાજોનું બાંધકામ છે એ કોચી અને વિશાખાપટ્ટનમની અંદર જ કામ થતું હતું। હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું છે। સૈન્યની જરૂરિયાત માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજના ઉદ્યોગોમાં એકમો સ્થાપવામાં આવ્યા છે। ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહનના માટેના જે હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી, કે પહેલાના સમયની અંદર હેલિકોપ્ટરનું જે બાંધકામ છે એ વિદેશમાં કરવામાં આવતું હતું, પરંતુ હવે ભારતની અંદર પણ એનું ઉત્પાદન થઈ રહ્યું છે, એટલે કે એનો વિકાસ થઈ રહ્યો છે, હેલિકોપ્ટર બનાવવામાં આવ્યું છે। એ ઉપરાંત જે સૈન્યોને જરૂરિયાત જે માટે બેંગાલુરુ, કોરાપુટ, નાસિક છે, હૈદરાબાદ, લખનૌ હવાઈ જહાજના ઉદ્યોગોના એકમો પણ સ્થાપવામાં આવ્યા છે અને યાત્રિકો માટે જે પરિવહન માટેના હવાઈ જહાજનું બાંધકામ પણ કે હજુ સુધી પ્રારંભ થયું નથી, માત્ર ને માત્ર ખાલી સૈન્ય માટે એટલે કે સૈનિકો માટે જ બનાવવામાં હવાઈ જહાજ આવ્યા છે। ત્યારબાદ જોઈશું વિદ્યાર્થી મિત્રો ઇલેક્ટ્રોનિક ઉદ્યોગ। રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905થી ભારતમાં થઈને જેને ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની શરૂઆત કહી શકાય। ભારત ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગાલુરુમાં સ્થપાઈ, જેનો હેતુ સેના, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો। આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન સાથે સહયોગ કરી ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે, એટલે કે રેડિયો સેટ અને ટેલિફોનના ઉદ્યોગથી કે ભારતની અંદર 1905થી જ કે
ઇલેક્ટ્રોનિક ઉદ્યોગની સ્થાપના કરવામાં આવી હતી. એ ઉપરાંત કે ભારતની અંદર ઇલેક્ટ્રોનિક લિમિટેડ બેંગાલુરુમાં સ્થપાયેલથી જેના કારણે સેના છે, આકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો પણ તૈયાર થયા હતા. આ ઉદ્યોગો કે જે છે એ ઉદ્યોગો સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન કર્યું છે. કમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ પ્રગતિ કરી છે. બેંગાલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે, એટલે કે જે આ ઉદ્યોગ છે એ ઉદ્યોગના કારણે માનવ જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવ્યું છે. કમ્પ્યુટરની અંદર હાર્ડવેર અને સોફ્ટવેરની અંદર પણ પ્રગતિ થઈ છે. તે ઉપરાંત કે ભારતની સિલિકોન વેલી પણ કહેવામાં આવે છે. આ ઉદ્યોગના વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિક પાર્ક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગોનું ભાવિ આશાસ્પદ છે, એટલે કે આના કારણે ભારતની અંદર સારા એવા પ્રમાણમાં વિકાસ થશે. ત્યારબાદ જોઈશું ઔદ્યોગિક પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ. દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ઉદ્યોગે પ્રદૂષણમાં પણ વધારો કર્યો છે અને પર્યાવરણનું અતિક્રમણ થયું છે, એટલે કે દેશની અંદર આજે કે ઉદ્યોગોના કારણે ઘણું બધું નુકસાન પણ થઈ રહ્યું છે. કેમ કે ઉદ્યોગોના કારણે પ્રદૂષણ વધી રહ્યું છે અને પ્રદૂષણના કારણે પર્યાવરણ પણ પ્રદૂષિત થઈ રહ્યું છે. કુદરતી તથા માનવસર્જિત કારણોને લીધે પર્યાવરણની જે ગુણવત્તા છે એ ગુણવત્તામાં ઘટાડો થાય છે, તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. ઉદ્યોગ થકી મુખ્યત્વે ચાર પ્રકારના પ્રદૂષણ જોવા મળે છે. હવા પ્રદૂષણ, જળ પ્રદૂષણ, ભૂમિ પ્રદૂષણ અને ધ્વનિ પ્રદૂષણ. તો વિદ્યાર્થી મિત્રો, આ ઉદ્યોગોના કારણે દેશનો આર્થિક વિકાસ તો થાય છે, પરંતુ આ જે પર્યાવરણ છે, પર્યાવરણ દૂષિત થાય છે, પર્યાવરણને નુકસાન થાય છે. એટલે ઉદ્યોગોનું જે કચરો છે એ કચરાનો દુરુપયોગ કરતા પહેલાં જો વિચારવું પડે કે એ ફેંકતા અથવા નીકાળતા એ કોઈ પર્યાવરણને નુકસાન અથવા તો પ્રદૂષિત થતું નથી, એ ખાસ ધ્યાનમાં લેવું જોઈએ. આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા અને જળ પ્રદૂષિત કર્યા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુના કારણે હવા પ્રદૂષિત બની છે. ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો, કે અત્યારે આ જમાનામાં સ્પર્ધાનક જે જમાનો છે એ પ્રમાણે ના કારણે હવા અને જળ પ્રદૂષણ કે વધ્યા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુના કારણે કે હવા પ્રદૂષિત થઈ છે. ઔદ્યોગિક જે કચરો છે એ કચરાના કારણે જળ પ્રદૂષિત વધ્યું છે. આજે ઘણા કે કારખાનાના નિયતને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહાણી દે છે. આજે જે પાણી છે એ પાણી પણ દૂષિત કરતાં અતિ દૂષિત બની ગયું છે, એટલે કે ઘણું બધું ખરાબ થઈ ગયું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બેરાશનું એક કારણ છે. જો ધ્વનિ પ્રદૂષણ ફેલાય તો પણ કે માનવને જે બેરાશ અનુભવાય છે, જે બેરાશનું એક મુખ્ય કારણ છે. ઉદ્યોગોમાં કે જૂની મશીનરી તથા પરિવહનના વાહનોના કારણે આજે જે અવાજ છે એ અવાજનું પ્રદૂષણ પણ વધી ગયું છે. અતિશય ઘોંઘાટના કારણે મનુષ્ય જે માનસિક તાણ જે છે એ તાણનો અનુભવ કરે છે, એટલે કે આજે કે આ ઉદ્યોગોના કારણે કે ઘણા બધા પ્રદૂષણો વધી ગયા છે. જેમ કે
જળ પ્રદૂષણ છે, હવા પ્રદૂષણ છે, ભૂમિ પ્રદૂષણ છે અને ધ્વનિ પ્રદૂષણ હોય, એટલે કે ઉદ્યોગના કારણે લાભ પણ થાય છે અને નુકસાન પણ થાય છે. હવે જોઈશું પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો. જે આ પર્યાવરણથી નુકસાન થાય છે તો એ નુકસાનને કેવી રીતે આપણે રોકી શકીશું? તો દેશનો જે વિકાસ છે એ વિકાસ થાય પણ સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ રીતે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની જે માત્રા છે એ માત્રાને આપણે ઘટાડી શકાય છે. ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની જે પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું થાય છે. હવામાં જે ઉત્સર્જિત થતા જે પ્રદૂષણને ફિલ્ટર, સ્પબર, યંત્ર, પ્રેસિપ્રેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે. તો આ ઉદ્યોગના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલાં શુદ્ધિકરણ કરી જળ પ્રદૂષિત નિવારી શકાય છે. શું કહે છે વિદ્યાર્થી મિત્રો? કે આ પ્રદૂષણ ફેલાય છે એના કારણે ઘણી બધી મુશ્કેલી આવી શકાય છે, તો એને કેવી રીતે રોકી શકાય? તો કે જે ઉપકરણની ગુણવત્તા તથા જે ઈંધણ છે એની પસંદગી પહેલાં કરવાની, જેથી પ્રદૂષણ ઓછું થાય. અને હવામાં જે છૂટતા જે ઉત્સર્જિત થતા જે પ્રદૂષણના ફિલ્ટર છે, સ્કબર, યંત્ર, એના દ્વારા એને નિયંત્રણમાં લાવવાનું, જેથી હવા પ્રદૂષણ ન થાય. અને નદીમાં છોડાતા જે પાણી છે એ પાણીને સૌપ્રથમ પહેલાં શુદ્ધિકરણ કરવાનું અને પછી એ જળનું આપણે નિવારણ કરીએ અને પછી છોડવામાં આવે તો આ જે જળ પ્રદૂષણ થાય છે એ પણ કે ન થાય. ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. જે આ અમુક ઉદ્યોગો દ્વારા પણ કે આપણે પ્રદૂષણને દૂર કરી શકાય છે, તો એને દૂર કરવું જોઈએ, કે એ પાણીને શુદ્ધ કરી અને પછી એનો નિકાલ કરવો જોઈએ, જેથી પાણી છે એટલે એનું પ્રદૂષણ ન ફેલાય, એટલે કે જળ પ્રદૂષણ થાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે 13મું ચેપ્ટર પૂરું થાય છે. એમાં દરેક વિદ્યાર્થીને સમજણ પડી ગઈ હશે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ આટલા સુધી રાખીશું. હવે પછીના લેક્ચરની અંદર આપણે આગળ અભ્યાસ કરીશું. જય હિન્દ.